દહાડ પાડવાની તૈયારી સાથે જતા સિકલીગર ગેંગને દેશી તવંચા સાથે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા છે. ગઈકાલે એલસીબી ગ્રામ્યને બાતમી મળી હતી કે એક મારુતિ અર્ટિકા ગાડીમાં સિકલીગર ગેંગના માણસો ડભોઈ તરફ દહાડ પાડવા માટે જનાર છે. જે બાતમી મળતા એલસીબીનો સ્ટાફ તથા એસઓજીનો સ્ટાફ સંયુક્ત રીતે ડભોઈ પોલીસ મથકની હદના પલાસવાડા ગામે રસ્તા ઉપર વોચ રખાઈ હતી. દરમિયાન બાતમીવાળી ગાડી આવતા રોકી તપાસ કરી હતી. આજવા રોડ દત્તનગરનો કિશનસિંહ સરદાર, સમ્રાટસિંહ સિકલીગર, શહેનશાહસિંહ સિકલીગર, ઇન્દોરનો અનિલસિંહ ખીચી, વાગોડિયા ડભોઈ રિંગ રોડનો શૈલેષ પરમાર ગાડીમાંથી મળી આવ્યા હતા. ગાડીમાં તપાસ કરતા પ્રાણઘાતક જીવલેણ હથિયારો મળી આવ્યા હતા. દેશી હાથ બનાવટનો તમંચો, જીવતા બે નંગ કારતૂસ, એક એરગન, લોખંડની કટાર તાર, લોખંડ કાપવાનું કટર તથા મોબાઈલ ફોન, ગાડી મળી કુલ 8,16,000 મુદ્દામાલ સાથે રંગે હાથ પોલીસે ઝડપી પાડ્યા હતા. કડકાઈથી પૂછપરછ કરતા ડભોઈ ટાઉનમાં ધાડ પાડવા માટે જતા હોવાની કબૂલાત કરતા તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પૂછપરછમાં 20 દિવસ પહેલા ડભોઈથી તિલકવાડા જતા રોડની બાજુમાં એક મકાનમાં ચોરી કરેલાની કબૂલાત કરતા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ચોરીનો 7,31,170 મુદ્દામાલ પણ હસ્તગત કરેલ છે. વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે અગાઉ ઘરફોડ ચોરીનો એક બનાવ બનેલ હતો, જે અનુસંધાને પોલીસ તપાસ કરી રહેલી હતી. જે અંગે એલસીબી, પીએસઆઈ અને એસઓજીની ટીમે સાથે રહી અને અંગત બાતમી આધારે ચીકલીગર ગેંગના સભ્યોને ડભોઈ ફાટક પાસે આંતરી અને તેમને પાસેથી મારક હથિયારો, એમાં દેશી કટ્ટો અને બે જીવતા કારતૂસ તથા તલવાર જેવા સાધનો અને ગણેશિવ જેવા ઘરફોડીના સાધનો સાથે ચીકલીગર ગેંગના 5 સભ્યોને પકડી પાડેલ અને તેના આધારે પૂછપરછ કરતા આરોપીઓ અગાઉ પણ ધાડના ગુનાઓમાં સંડોવાયેલા છે અને આંતરરાજ્ય ગુનેગારો છે. દિલ્હી, રાજસ્થાનમાં પણ આવા ગુનાઓ કરેલા છે અને તેઓ પકડાયેલા છે. હાલ એલસીબી પોલીસ અને એસઓજી પોલીસે તેમને અટકમાં લીધેલ છે. ચોરીમાં અગાઉ સોના ચાંદીના દાગીના તથા રોકડ અને મોબાઈલ જેવા સાધનો ગયેલા હતા, જે તમામે તમામ આશરે 7,01,00,000 મુદ્દામાલ એલસીબી પોલીસે કબજે કરેલ છે. તે સિવાય વાહનો અને હથિયારો થઈ અલગથી 8,01,00,000 મુદ્દામાલ કબજે કરેલ છે. અગાઉ ડભોઈ પોસ્ટે 1/94/19 નંબરનો ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો હતો. એમાં 399, 400, 402, 120B અને આર્મ્સ એક્ટ 25(1)(b) એ મુજબનો ગુનો આજે દાખલ કરેલો અને તેના અંદર ઊંડાણપૂર્વક પૂછપરછ કરી ડભોઈ પોલીસ સ્ટેશનનો જે જૂનો ઘરફોડ ચોરીનો ગુનો હતો એ ડિટેક્ટ કરી નાખેલ છે. આ ઉપરાંત હાલ તેઓ રાજસ્થાન અને દિલ્હીથી ગુનાઓમાં સંડોવેલા હોય તે અંગેનું વર્ણન કરી રહ્યા છે, પરંતુ પોલીસ યુક્તિ પ્રવૃત્તિથી ઊંડાણપૂર્વક તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી તજવીજ કરી રિમાન્ડ મેળવી અને વધુ ઊંડાણપૂર્વક તપાસ કરશે. એ હાલ તપાસ ચાલુ છે. એ તપાસના આગળ જે ગુનેગારો છટકી ન જાય તેના હેતુથી હાલ અત્યારે આ અંગે મુખ્ય આરોપી શહેનશાહ ઉર્ફે દેવીસિંહ ઉદયસિંહ સિકલીગર, જે આજવા રોડ વડોદરા શહેરમાં રહે છે, અને એની સાથે આજ બીજા 4 આરોપીઓ એની મદદગારીમાં હતા. હાલ તેઓની પૂછપરછ દરમિયાન તેઓ રેકી કરતા હતા દિવસ દરમિયાન અને પાછળથી જ્યારે ઘર બંધ હોય અને અંધારાનો લાભ લઈ આ લોકો ઘરફોડી કરતા.